દિવસ પ્રયત્ન કરી રહ્યા છો કે એવા લોકો સાથે તમે પહોંચો છો કે જે લોકોને ખરેખર જરૂર છે. પણ આપણા સમાજની પણ વાત કરીએ, એજ્યુકેટેડ વર્ગ છે, બુદ્ધિજીવી વર્ગ છે, ભણેલી ગણેલી બહેનો હોય છે, એ મંદિરે નથી જતી જ્યારે માસિક ધર્મમાં હોય છે ત્યારે. તો ભણેલા વ્યક્તિઓને આપણે કેવી રીતે સમજાવી શકીએ? સી, વર્ષોથી એવું કહેવામાં આવે છે, આપણે તમે હું એમાં મોટા થયા છે, કે ભાઈ જ્યારે માસિક હોય ત્યારે મંદિરે નહીં જવું. એનું એવું સાયન્સ અગેન હતું, બધાને એ જ કહું છું કે ત્યારે આપણા આપણા રિલિજન વોઝ અ સાયન્ટિફિક રિલિજન, પણ આપણે એને માન્યતા કરી અને સાયન્સ ભૂલી ગયા. એક્ઝામ્પલ કે જાણે કે રાતે ભાઈ સીવું નહીં, એટલે સીવું નહોતું રાતે કીધું, કારણ કે અંધારામાં તમારી સોય કેથે પડી જાય ને વાગી જાય. પણ એના લોકોએ બનાવી દીધું કે ના તો અશુભ કહેવાય રાતે સીવું. એટલે યુ નો સો ધેર વોઝ એવરી ટાઈમ અ સાયન્સ. હવે કહે છે કે મંદિરે ના જવું ખાસ, કેમ? કારણ કે લેટસ કે ગામડાઓમાં તમે જોતું હશો તો હરરોજ લોકો મંદિરે જાય, બરોબર? મંદિર બાજુમાં હોય એટલે થોડું હોય, ચાલીને જવું પડે, પાણી ભરવા જવું પડે. તેટલે બંધ કેમ કરાયું કે આ દીકરીઓ માસિકમાં યા બહેનો માસિકમાં પાણી ભરવા જાય તો એ લોકોને પ્રોબ્લેમ થાય? યુ નો પેલા તપેલા ઉપાડીને, પેલા એ ઉપાડીને માટલા, પણ લોકો આને નેગેટિવ લઈ લીધું. બીજી વાત કે કહ્યું કે ભાઈ અથાણા છે, તો ભાઈ અથાણા પર એટલે કામ ના કરે એટલા માટે કહ્યું કે તમારો છાયો ના પડવો જોઈએ. પણ એકચ્યુઅલી ધર વોઝ અ લોજિક. એટલે આની બી એક લોજિક એ હતી કે તમારે મંદિર જવાની જે તકલીફ લેવી પડે, સીડીઓ ચડવી પડે, એટલે બધાને રેસ્ટ. કારણ કે આપણને ખબર છે કે બહેનો કેટલું કામ કરે છે. બહેનો જે શું કહેવાય, બાળક કાઢીને ચોથા દિવસે ખેતરમાં ચાલી જાય છે કામ કરવા. પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એ લોકોને આ ટાઈમે રેસ્ટ મળે. ખાલી બે દિવસ યા ત્રણ દિવસ તમે જોયું હશે તો એ બી છે, કેમ માસિક આમ તો પાંચ છ દિવસ લોકોના ચાલે છે, કેમ પહેલા ત્રણ દિવસ કહે છે? કેમ? કારણ કે એ પહેલા ત્રણ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં એ લોકોને બ્લડ વધારે ફ્લો થાય. તમે એ સાંભળો, એટલે એ કંઈ પેલું શું કહેવાય, અશુભ યા ગંદુ નહોતું, પણ માથામાં નાખી 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 નાખ્યું, કરવું ટેસ્ટ કરી નાખ્યું. એટલે અનફોર્ચ્યુનેટલી આપણા આપણા જે પેટ્રાઇકલ માઇન્ડસેટનો પ્રોબ્લેમ એ છે કે સારી ચીજને ટ્વિસ્ટ કરીને, ખરાબ કરીને, ટેબુ કરીને બહેનોને નીચી દેખાડવી. એટલે અમે એમાં લડત આપીએ છીએ કે અમે બહેનોએ નીચું નથી જોવાનું. દે શુડ બી પ્રાઉડ કે લોકો જન્મ આપી શકે છે થેન્ક્સ ટુ માસિક.